નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર. આપની સાથે હું છું પૂજા. જોઈએ આજના મુખ્ય સમાચાર. પોરબંદરમાં કહેવા ટાણે પાલિકાનું ફૂડ વિભાગ ઊંઘમાં, નામ પૂરતી જ કાર્યવાહી કરાય. પોરબંદરમાં એમજી રોડની નવીનીકરણની કામગીરીથી ટ્રાફિક સમસ્યા, લોકમેળામાં મુશ્કેલી સર્જાશે. પોરબંદર સુદામા ચોક વિસ્તારમાં આડેધડ પાર્કિંગથી ટ્રાફિકની સમસ્યા, પોલીસ ક્યારે કાર્યવાહી કરશે? પોરબંદર અને રાણાવાવ હરડી દોડની સ્પર્ધા યોજાય, વિજેતા સ્પર્ધકોને અપાયા ઇનામ. જન્માષ્ટમીના તહેવાર નજીક આવી રહ્યા છે ત્યારે મીઠાઈની માંગ વધુ પડતી જોવા મળી રહી છે. મીઠાઈમાં ભેળસેળના બનાવો અવારનવાર સામે આવતા હોય છે. તેમ છતાં પોરબંદરમાં નગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ખાસ કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી તેવા આક્ષેપો થઈ રહ્યા છે. તાજેતરમાં જ રાજકોટ અને જામનગર જેવા મહાનગરોમાં મીઠાઈની દુકાનો ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. ફરસાણ તેમજ મીઠાઈનો અખાધ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોરબંદરમાં પણ હાલ જન્માષ્ટમીના તહેવારને લઈને મીઠાઈ અને ફરસાણનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ત્યારે પાલિકા દ્વારા છેલ્લા 4 દિવસથી 40 જેટલી મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે પૈકીની 10 દુકાનોને માત્ર નોટિસો પાઠવી અને દંડની મામૂલી રકમ વસૂલી અને કામગીરી કર્યાનો સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. 7-8 તહેવારો આવતા હોય નજીકમાં, એટલે અમારા ફૂડ વિભાગ દ્વારા 4-8 ચેકિંગ શરૂ કરવામાં આવેલ છે અને શહેરના જુદા જુદા વિસ્તારમાં મીઠાઈ ફરસાણની દુકાનો, લારીઓ તથા નાસ્તાગૃહોનું ચેકિંગ શરૂ કરેલ છે અને આશરે 35-40 દુકાનો અત્યાર સુધીમાં ચેકિંગ કરી અને જરૂર જણાય ત્યાં ઢાંકીને રાખવા તથા વાસી ન માલ વેચાણ ન કરવા સૂચના આપેલ છે અને એવું લાગે ત્યાં ઉઘાડું અસ્વચ્છતા તે આસામીઓને અમે દંડ કરેલ છે. અત્યાર સુધીમાં 20-25 દુકાનદારોને નોટિસ આપેલ છે અને 1200 રૂપિયા જેવો દંડ પણ વસૂલ કરેલ છે. મીઠાઈમાં પણ ભેળસેળ કરવામાં આવે છે અને આ પ્રકારની મીઠાઈઓ આરોગવાથી લોકોના આરોગ્ય ઉપર અસર પડી શકે તેમ છે. તેમ છતાં પોરબંદર નગરપાલિકા કે જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી, જેને લઈને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. વિપુલ રાઠોડ સાથે રામ મોઢવાડિયા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં હાલ એમજી રોડના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી ગોકળ ગાયની ગતિએ ચાલતી હોવાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે. ખાસ કરીને જન્માષ્ટમીના તહેવારમાં ટ્રાફિકની સમસ્યા સર્જાશે તેમ પણ કોંગ્રેસના અગ્રણીઓએ જણાવ્યું હતું. પોરબંદર શહેરમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરીને લઈને રસ્તો બિસ્માર બની ગયા હતા. શહેરનો હાર્દ સમો અને મુખ્ય રસ્તો ગણાતા એમજી રોડનું છેલ્લા 1 માસથી કામ ચાલી રહ્યું છે અને જે સ્થળે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે ત્યાં આમ પણ ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે. જન્માષ્ટમીના લોકમેળા પૂર્વે ગોઢાણિયા કોલેજ સુધીના રસ્તાને કાર્યરત કરવામાં નહીં આવે તો તહેવારો દરમિયાન ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની જશે અને લોકોને હાડમારી વેઠવી પડશે તેવા આક્ષેપો કોંગ્રેસના આગેવાનોએ કર્યા હતા. પોરબંદરમાં છેલ્લા 4 વર્ષથી ભૂગર્ભ ગટરના કામના કારણે રસ્તાઓના નિકંદન કાઢી નાખ્યા છે આખા શહેરભરમાં અને નગરપાલિકા અને વિવિધ જે વિભાગો છે, પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા બોર્ડ, એ બધાના સંકલનના અભાવે છેલ્લા 4 વર્ષના અંતે પણ પોરબંદરની પરિસ્થિતિ રસ્તાઓની ભયંકર થઈ છે. એના કારણે શહેરના તમામ લોકો મુશ્કેલી અનુભવે છે. અત્યારે એમજી રોડનું કામ કમલાબાગથી લઈ અને હાર્મોની હોટલ સુધીના ફુવારાનું કામ ચાલે છે. એ રસ્તાનું 2 ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાતમુહૂર્ત કર્યું એને પણ આજે 1 વર્ષનો સમય પૂરા થવા જઈ રહ્યો છે. 1 વર્ષમાં આ રસ્તો બનાવવામાં ન આવ્યો અને જેના કારણે આ રસ્તા ઉપર પસાર થનારા લોકો ભયંકર મુશ્કેલી અનુભવે છે. ઉપરાંત આ રસ્તા ઉપર આવેલા તમામ વેપારીઓને છેલ્લા 1 વર્ષના ભયંકર મંદી જેવો માહોલ સર્જાયો છે. એટલે પોરબંદર નગરપાલિકા અને બીજા વિવિધ ડિપાર્ટમેન્ટોના અણઘડ વહીવટ અને સંકલનના અભાવના કારણે
પોરબંદરની રસ્તાઓની પરિસ્થિતિ છે એ છેલ્લા 4 વર્ષથી ભયંકર છે અને એના કારણે પોરબંદર શહેરની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. અત્યારે મેળાનો સમય છે, તહેવારોનો જન્માષ્ટમીનો મેળો આવે છે ત્યારે આ રસ્તો જ્યારે વ્યવસ્થિત રીતે ચાલુ હતો ત્યારે પણ આ રસ્તાને વન વે કરવામાં આવતો હતો અને છતાં ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાતી હતી. તો આ વખતે તો એ રસ્તાનો સંપૂર્ણ રસ્તો વાહન વ્યવહાર માટે બંધ છે ત્યારે ટ્રાફિકની સમસ્યાઓ ખૂબ જ વકરશે અને મેળાને લઈ અને એના માટે નગરપાલિકાએ અને ટ્રાફિક પોલીસે સંકલન કરી અને આ રસ્તાનો જે ડાયવર્ટ કરવા જોઈએ રૂટો એ પણ પ્રી પ્લાનિંગ તાત્કાલિક કરી લેવું જોઈએ જેથી શહેરની જનતાને ટ્રાફિકની સમસ્યાઓમાંથી મુક્તિ મળે. નગરપાલિકા દ્વારા આયોજનના અભાવે રસ્તાનું કામ જન્માષ્ટમીના તહેવાર દરમિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે, જેને લઈને ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. જે સ્થળોએ ડાયવર્ઝન આપવામાં આવ્યા છે ત્યાં પણ અલગ અલગ રસ્તા ઉપર ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો નથી, જેથી લોકોની મુશ્કેલી વધી છે. જન્માષ્ટમીના તહેવારોને લઈને પાલિકા દ્વારા ટ્રાફિકને લઈને આગોતરું આયોજન કરે તેવી માંગ શહેરીજનો કરી રહ્યા છે. વિપુલ રાઠોડ સાથે રામ મોઢવાડિયા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સુદામા ચોક વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા રોજિંદી બની ગઈ છે. રિક્ષા ચાલકો આડેધડ રિક્ષા પાર્ક કરી દેતા હોય જેને લઈને આ મુશ્કેલી સર્જાય છે. સુદામા ચોક વિસ્તારની ટ્રાફિકની સમસ્યા દૂર કરવા સ્થાનિક વેપારીઓએ માંગ કરી છે. જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં લોકો મેળો માહલવા માટે ઉમટી પડશે ત્યારે શહેરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાશે. ખાસ કરીને સુદામા ચોક વિસ્તારમાં આડેધડ રિક્ષા પાર્કિંગ કરવામાં આવે છે, તેમજ મુસાફરો માટે રિક્ષા ચાલકો પડાપડી કરતા હોય છે અને ગમે ત્યાં રિક્ષા ઊભી રાખી અને ટ્રાફિકની સમસ્યામાં વધારો કરે છે. ત્યારે આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા બાબતે ટ્રાફિક પોલીસ દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખે કરી છે. પોરબંદરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા, આજના સમયમાં રિક્ષા વાહનો એટલા બધા વધી રહ્યા છે જેથી કરીને વેપારી વર્ગને ખૂબ જ સમસ્યા છે. આજે તહેવાર નિમિત્તે વેપારીઓને જે વેપાર ધંધામાં મુશ્કેલી પડે છે કારણ કે આડેધડ ટ્રાફિક રિક્ષાઓ દુકાનોની આગળ ઊભી રહી છે અને રિક્ષાઓ રોડ ઉપર પણ આડેધડ જ્યાં ગમે ત્યાં પાર્ક કરી દે છે અને પેસેન્જરને જોઈ અને ત્યાં બ્રેક મારી દે છે. તો ટ્રાફિક સમસ્યા નિવારવા માટે હું ટ્રાફિક પોલીસને વિનંતી કરી છે કે તહેવાર નિમિત્તે થોડી વ્યવસ્થા વધારે અને બપોરે જે રિસેસનો ટાઈમ છે એ રિસેસનો ટાઈમ ન રાખે જેથી કરીને ટ્રાફિક સમસ્યા ન થાય અને રિક્ષાઓ આડેધડ પાર્કિંગ ન થાય. એ અમારી એક વેપારી લોકોની સમસ્યા છે, તહેવાર દરમિયાન દૂર કરે એવી અમારી નમ્ર અરજ છે. સુદામા ચોક વિસ્તારમાં આમ પણ લોકોની અવર જવર વધુ પડતી જોવા મળે છે. જન્માષ્ટમીના તહેવારમાં લોકો ખરીદી કરવા માટે ઉમટી પડતા હોય છે તેવા સમયે આડેધડ વાહન પાર્કિંગને કારણે ટ્રાફિકની સમસ્યા વધુ ન વકરે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. વિપુલ રાઠોડ સાથે રામ મોઢવાડિયા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નજીકના તરસાઈ ગામે નદી કાંઠા વિસ્તારમાં એક મગર ચડી આવી હતી અને રસ્તા ઉપર આમ તેમ દોડવા લાગતા સ્થાનિકો ભયભીત બન્યા હતા. જો કે પ્રકૃતિ યુદ્ધ સોસાયટીના યુવાનો દ્વારા આ મગરને ઝડપી લેવામાં આવી હતી. જામજોધપુર તાલુકાના તરસાઈ ગામે બીલગંગા નદી આવેલી છે. હાલ આ નદી ખાલી છે ત્યારે એક મગર નદી કાંઠા વિસ્તારમાં ચડી આવી હતી અને મુખ્ય રસ્તા ઉપર આટા ફેરા કરવા લાગતા સ્થાનિક ખેડૂતો ભયભીત બન્યા હતા અને આંગેની જાણ પ્રકૃતિ ધ યુથ સોસાયટીને કરવામાં આવતા યુવાનોની એક ટીમ તાત્કાલિક તરસાઈ દોડી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી અને આ મગરને ઝડપી લીધી હતી અને ત્યારબાદ ખંભાળા ડેમમાં છોડવામાં આવી હતી. તરસાઈમાં 15 દિવસમાં બીજી મગર નદી કાંઠા વિસ્તારમાં ચડી આવી હતી. રણજીત કોળિયાતર સાથે વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં મિશન સિટી યોજના અંતર્ગત આવાસો બનાવવામાં આવ્યા હતા. કુલ 500 જેટલા લોકોને આ આવાસ ફાળવવામાં આવશે. નિયમ અનુસારની રકમ જે લોકોએ ભરી છે તેઓને આગામી 2 ઓક્ટોબરના રોજ આવાસની સોંપણી કરવામાં આવશે. પોરબંદરના બોખીરા વિસ્તારમાં 2448 જેટલા ગરીબ આવાસો બનાવવામાં આવ્યા છે. મિશન સિટી યોજના અંતર્ગત આવાસો બનાવવામાં આવ્યા છે. જો કે આવાસ યોજના બનાવવાની કામગીરીનો પ્રારંભ થયો હતો ત્યારથી જ ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા
હવે આવાસો તૈયાર થઈ ગયા છે અને સરકારના નિયમ અનુસાર જરૂરિયાતમંદ પરિવારોને આવાસો ફાળવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। બોખીરામાં જે 2400 જેટલા આવાસ મકાન બનેલા છે તેમાંથી 571 આવાસ મકાનોનું ફાળવણું થઈ ગયેલ છે, જેની 5000 રૂપિયા ફી છે તે 149 જણા ફી ભરી ગયા છે, એટલે કે હવે તેઓને તે આવાસ મકાન સુપ્રત કરવામાં આવશે। લગભગ 2 ઓક્ટોબરના દિવસે આ 149 જણાઓને આ આવાસ મકાન સોંપવામાં આવશે। 571માંથી જેમ જેમ લોકો જે આ ફી ભર દેશે તેમને આ મકાન સોંપવામાં આવશે। અત્યાર સુધીમાં લગભગ 2100 જેટલા ફોર્મ નગરપાલિકાથી લોકો લઈ ગયા છે, તેમાંથી 1000 જેટલી અરજીઓ પણ આવી ગઈ છે। હવે તેમને તેમના ધારાધોરણ મુજબ જો તેઓ ફિટ બેસતા હશે તો તેઓને આ આવાસ મકાન સોંપવામાં આવશે। લગભગ હવે કોઈ કામગીરી આવાસ મકાનમાં બાકી નથી રહી, નાની મોટી પાણીની લાઈન કે એવું કોઈ કામગીરી રહેતી હશે જે જલ્દી પૂરી કરવામાં આવશે। પોરબંદરના ખાડી કાંઠા વિસ્તારના લોકોને આવાસ યોજનાનો પ્રથમ લાભ આપવામાં આવ્યો છે। ત્યાર સુધીમાં 1000 જેટલા લોકોએ ફોર્મની પ્રક્રિયા શરૂ કરી છે। જે લોકોએ નિયત કરેલી ફી ભરી દીધી છે તેવા 149 પરિવારોને આગામી 2 ઓક્ટોબરે ગાંધી જયંતિના દિવસે આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે। રણજીત કોડિયાતર, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। હિન્દુ ધર્મના તહેવારોની સાથે એક પરંપરા પણ જોડાયેલી હોય છે। રક્ષાબંધનના પવિત્ર દિવસે હરડી જીતવાની સ્પર્ધાનું આયોજન રાણા વાવ તેમજ છાયા નવાપરા ખાતે યોજવામાં આવી હતી। આ સ્પર્ધા રોમાંચક હોવાના કારણે મોટી સંખ્યામાં લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા। રાણાવાવ ખાતે મહેર સમાજ દ્વારા રક્ષાબંધન પર્વના દિવસે હરડી જીતો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 20 જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ હરડી દોડમાં ખોડા લખુ કેશવાલા પ્રથમ, સંદીપ કેશુ કેશવાલા દ્વિતીય અને ભરત દેવા ઓડેદરા તૃતીય સ્થાને રહ્યા હતા। વિજેતા સ્પર્ધકોને કલર ટીવી, હોમ થિયેટર, આરો પ્લાન સહિતના ઇનામો તેમજ શિલ્ડ એનાયત કરી અને સન્માનિત કરવામાં આવ્યા હતા। ભારતીય સાંસ્કૃતિક તહેવારો જે આવે છે, તહેવારો છે એ માનવ સંસાધન અને માનવ જીવન તથા સાંસ્કૃતિક, આધ્યાત્મિક, ધાર્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે તમામ તહેવારો છે ઉજવાતા હોય છે। શરીરના આરોગ્યનું પણ ધ્યાન રાખાતું હોય છે। આવો જ એક પવિત્ર તહેવાર એટલે ભાઈ બહેનને એક રક્ષાબંધનનો બળેવનો પર્વ, પર્વ નિમિત્તે ગામડા ગામની અંદર આપણી જે કૃષિ પ્રધાન દેશ છે એને હરડીની સ્પર્ધા થતી, હરડીની સ્પર્ધાની અંદર ગામનો જે શ્રેષ્ઠ દોડવીર હોય એમને હરડીનું એક પ્રતિકાત્મક ખેતીનું જે પ્રતિક છે એ એનો એવોર્ડ તરીકે આપી અને સન્માનિત કરાતા। આવો જ જે કાર્યક્રમ છે એ રાણાવાવમાં મહેર યુવક મંડળ દ્વારા આપણી આ પરંપરા છે એ જાળવી રાખી છે। વર્ષોથી આ પરંપરામાં આપણે 1-3 સુધી ઇનામ આપીએ છીએ। આ વખતે 1-4 સુધીના પ્રથમ, દ્વિતીય અને તૃતીય જે ઇનામો આવેલા છે જે દોડવીરો, એ દોડવીરોને આપણે ઇનામ આપી અને પ્રોત્સાહિત કરેલ છે। છાયા નજીકના નવાપરા ખાતે પણ હરડી જીતની સ્પર્ધા યોજવામાં આવી હતી, તેમાં પણ યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં વિજેતાઓને ઇનામ આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા। વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ છાયા નવાપરા ખાતે પણ આયોજિત હરડી જીતવાની સ્પર્ધાને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। આ કાર્યક્રમ અમે ઓછામાં ઓછા કહ્યું કે 10-15 વર્ષ ત્યાં જતા છે ને આ બરાબરને દિવસ ઉજવાય ને આનો હરડીનો દેવાલ છે ઉજવવાનો મેં શિયાર ઘડા હોય એમાં જો લખેલો હોય જેઠ આહાર શ્રાવણ ને ભાદરવો એ આવતા વર્ષની અંદર કેવો વરસાદ થાય, કેવો વરસાદ ન થાય, કેવો વરસે કેવો નથી વરસતો એ પ્રમાણે આનો વર્તાળ હોય ને આ હિન્દુનું પરબ છે અને હિન્દુ આપણે હિન્દુમાં એકા બધા બધા મળીને ભેગા મળીને જ અમે ઉજવીએ છીએ। કોઈ ફીન ફતું કે કહેલું નથી અમારું આ પરંપરામાં પેલે જ વેજ આવે અમને આમાં હેડી જીતવાની હોય બરાબર એ હેડી જીતે પછી ઇનામ પેલું આવે ને એના બધું આપી દેવાનું બધાને પછી પ્રોત્સાહન જે ઇનામ હોય ઇનામ આ હેડી વાર જીતી પેલો નંબર આણો આવ્યો એને હેડી એને આપી દેવાનું એનું ઇનામ આપવાનું ઇનામ આપી દઈએ બાકી શિયાળ ઘડાવે શિયાળ ફેરા ફેરે ને પછી હેડીને માથે રાખી ને ફોડવાનું હોય ઘોડા ચારે ચાર। હરડી જીત સ્પર્ધામાં વરસાદનું વર્ષ કેવું જશે તેનો એક વર્તારો પણ જોવામાં આવે છે। ચાર પાણીના ભરેલા કુંભોને જેઠ, અષાઢ, શ્રાવણ અને ભાદરવો આવા વરસાદી માસના નામ આપવામાં આવે છે। આ કુંભને ખેતરના હળની પ્રતીક બનાવી સાથે પૂજા અર્ચના પણ કરવામાં આવે છે। પાણીના કુંભમાંથી જે પાણીનો સ્ત્રોત પડે છે તેના આધારે વરસાદ કેવો થશે તે આગામી વર્ષનો વર્તારો નક્કી થાય છે। રણજીત કોડિયાતર સાથે વિપુલ રાઠોડ સાથે સુનિલ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ।
રક્ષાબંધનના પર્વની ઉજવણી હરખભેર કરવામાં આવી હતી. પોરબંદર જિલ્લા ભાજપ મહિલા મોરચાની બહેનોએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને રાખડી બાંધી અને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી. ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી ઉત્સાહ અને ઉમંગ સાથે કરવામાં આવી હતી. પોરબંદર જિલ્લા ભાજપ મહિલા મોરચાના બહેનો અંજનાબેન ગોસ્વામી, ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના બહેનોએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રાખડી બાંધી અને રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી હતી. રક્ષાબંધનનો તહેવાર એ તો ભાઈ બહેનના પ્રેમનો તહેવાર છે. એમાં બહેન પોતાના અંતરના આશીર્વાદથી પોતાના ભાઈનું ભવિષ્ય ઈશ્વર પાસે માંગી લે છે. એવી જ રીતે ગુજરાત રાજ્યના મહિલા મોરચાના સર્વે બહેનોએ આપણા મુખ્યમંત્રીશ્રીને દીર્ઘાયુ ભગવાન બક્ષે અને અનેક આશીર્વાદ પ્રાપ્ત થાય અને પ્રજાની સેવા કરે એવા માટે થઈ ને સર્વે જિલ્લાની બહેનો ત્યાં સીએમના બંગલે જાય છે. એ પરંપરા શ્રી આપણા નરેન્દ્રભાઈ મોદી શ્રી વડાપ્રધાન છે, તેઓ પણ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી એ અમારી પ્રણાલી ચાલુ છે, પરંપરા ચાલુ છે કે જે મુખ્યમંત્રી હોય તેને અનેક જિલ્લાની બહેનો આવી અને રક્ષાબંધનના દિવસે આશીર્વાદ આપે. તો એ જ પ્રમાણે પોરબંદર જિલ્લામાંથી પણ અમે મહિલા મોરચાના અમારા અધ્યક્ષ શ્રી અંજનાબેન ગોસ્વામી, મીતાબેન થાનકી, સરોજબેન, ભાવનાબેન થાનકી અને હું તથા અન્ય મહિલાઓ ત્યાં સીએમના બંગલે જઈ અને ફ્રેશ ફ્લાવરની રાખડીથી તેમને અમે આશીર્વાદ આપી અને ભગવાન એમને દીર્ઘાયુષ્ય આપે અને પ્રજાની સેવા કરે એવા આશીર્વાદ આપ્યા. અનેક બહેનોએ જિલ્લામાંથી આવીને કોઈએ સૂતરના તાતડે બાંધ્યા, કોઈએ હીરાની રાખડી બાંધી, કોઈએ મોતીની રાખડી બાંધી, કુમકુમ તિલક કરી અને દુખણા લઈ અને આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને બધા બહેનોએ આશીર્વાદના વરસાદ વરસાવ્યા. હાલ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. રાણાવાવ તાલુકાના હનુમાનગઢ ગામે 9 દિવસની અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. હનુમાનગઢ ખાતે આવેલા ભગવાન શ્રી રામના મંદિરે શ્રાવણ માસ નિમિત્તે 9 દિવસીય અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. નિર્માણ બાપુના સહયોગથી આ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ ધૂન મંડળીઓ દ્વારા શ્રીરામ જય રામ જય જય રામના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. નદી બિલેશ્વરથી આપણે બિલનાથ મહાદેવ મંદિર પાસેથી પાવન થઈ અને જે બિલગંગા નદી હનુમાનગઢ ગામે, હનુમાનગઢ ગામની બાજુમાંથી બિલગંગા નદી વહે છે ત્યાં આજે 100 વર્ષ પુરાણોક્ત આજે મુક્તેશ્વર મહાદેવ છે તે સ્વયંભૂ પ્રગટ થયેલ છે. આ મુક્તેશ્વર મહાદેવ જે 100 વર્ષ પહેલાં પ્રગટ થયેલા છે તે અમારા વડવાઓ શ્રી ભુરાતા ગોઢાણિયા, શ્રી રાજાકારા ગોઢાણિયા, શ્રી શરમણાતા ગોઢાણિયા, શ્રી જીવાતા ગોઢાણિયા, શ્રી સુકા ભગત હનુમાનગઢના એવા 4-5 ભક્તો આજે આશરે 100 વર્ષ આસપાસથી અહીંયા અગાઉ અહીંયા બેસતા હોય નદી કાંઠે આવતા, ત્યારથી એને મુક્તેશ્વર મહાદેવને જોયેલા એટલે ત્યારથી આ સ્વયંભૂ જે મુક્તેશ્વર મહાદેવ પ્રગટ થયેલ છે. તો અમારા હનુમાનગઢના ભાવિક ભક્તજનો અહીંયા દર સોમવારે અહીંયા લુધરી કરે છે અને બધા ભક્તિભાવથી પૂજા કરે છે. રામ મંદિર ખાતે આયોજિત રામધૂમ દરમિયાન મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ રામધૂનના અંતિમ દિવસે આદિત્યાણાની રાસ મંડળીના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. હરેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, તરસાય. ધોરાજી પંથકમાં ચોમાસાના સમયમાં મગફળીનું વિપુલ પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. હાલ આ મગફળીમાં મુંડા નામની ઈયળનો ઉપદ્રવ વધતા કેટલાક વિસ્તારોમાં મગફળીનો પાક નિષ્ફળ જવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે. આ વર્ષે મેઘરાજાની કૃપાથી મોટા ભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ થયો છે. ધોરાજી તાલુકાના જામકંડોણા વિસ્તારમાં ખેડૂતોએ મગફળી અને કપાસનું વાવેતર કર્યું છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં મગફળીમાં મુંડા નામની ઈયળનો ઉપદ્રવ વધતા આ પાક નિષ્ફળ જાય તેવો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં તો મગફળીનો પાક મુંડા નામની ઈયળોને કારણે નિષ્ફળ ગયો છે, ત્યારે તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આ રમેશભાઈ લાધાભે મગફળી વાવેલી છે 10 વીઘાની, આમાં વોલ જાતની દવાઓ છાંટી દીધી. એગ્રોવર આવી ગયા કે આ દવા છાંટો તો 1% રિઝલ્ટ આવ્યું નથી, બિયારણ મોંઘા,
એટલે હવે અમારે કરવાનું એક પણ પોપડું અમારા છોકરાને ખાવા લાયક છે નહીં. સરકાર આખી નિંદ્રામાં જ સૂતી છે. ભાજપ સરકાર કોઈ જાતનું કોઈ દી એક ક્યાંય વળતર દેતા નથી કે કોઈ જાતની બજારું નથી. આજ 20 વર્ષ પહેલાં મગફળીનો ભાવ હતો, આજે મગફળીનો ભાવ 500 રૂપિયાની બજાર છે. એવામાં ખેડૂતોને આભાર કરવાનો વારો આવી પોઝિશન થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં નવી પોલિસી પ્રધાનમંત્રી ફસલ યોજના દાખલ કરવામાં આવી છે. આમ વીમા યોજના અંતર્ગત વાવેતરથી લઈ અને પાક તૈયાર થઈ જાય ત્યાં સુધીની જોગવાઈ છે. ત્યારે જામકંડોળાના જસાપર ગામે દિનેશભાઈ પેથાણી સહિતના ખેડૂતોના પાકમાં મુંડા નામની ઈયળોના કારણે નિષ્ફળ ગયો છે, ત્યારે આ ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અલ્પેશ ત્રિવેદી, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. પોરબંદરના સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જીકે ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને પોરબંદરને જાણો તે વિષય તે ઉપર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર શહેરમાં 1028માં સ્થાપના દિવસની ઉજવણી ત્રિદિવસીય કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે પોરબંદર નગરપાલિકા, રોટરેક ક્લબ તેમજ વિદ્યાર્થી પરિવારના સંયુક્ત ઉપક્રમે વિજય મોઢા કોલેજ ખાતે જીકે ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવક યુવતીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પોરબંદરને જાણો તે વિષય ઉપર પરીક્ષા યોજાઈ હતી, જેમાં પોરબંદરના ઐતિહાસિક સ્થળોથી પરિચિત થાય તેવા આશયથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે, જેના અંતર્ગત પોરબંદર નગરપાલિકા, રોટરી ક્લબ ઓફ પોરબંદર અને શ્રી વિદ્યાર્થી પરિવાર પોરબંદર દ્વારા વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય એના અંતર્ગત અને પોરબંદરને જાણો એવી જનરલ નોલેજ ટેસ્ટનું આજે આયોજન કર્યું છે. ત્યારે પોરબંદરનો 1028મો આ સ્થાપના મહોત્સવ ઉજવણી થઈ રહી છે, ત્યારે પોરબંદર વિશે આજે યુવાનો વિદ્યાર્થીઓ અહીંયા રહે છે પણ પોરબંદરમાં કેટલા અલભ્ય સ્થળો છે, કેટલી ઐતિહાસિક સ્થળો છે એ બધું જાણવા જેવું છે. પણ વિદ્યાર્થીઓને કોઈ આવું જ્ઞાન ન હોય, ઘણી વખત આપણે જતા હોય પણ આપણે પણ ખબર ન હોય, એટલે માટે થઈને પોરબંદર વિશે જાણે, પોરબંદરમાં શું શું છે, પોરબંદરમાં શું ઐતિહાસિક આવેલું છે, ક્યાં આવેલું છે, કઈ રીતે આવેલું છે, કઈ સાલથી આવેલું છે, એ બધા પ્રશ્નોને લઈ અને આજે અમે એક જનરલ નોલેજ ટેસ્ટનું આયોજન કર્યું છે. જે ટેસ્ટ ઓનલાઈન એટલે કે પર્યાવરણ બચાવવાને પણ અમે સાથે અપીલ કરી છે કે આપણે પેપરમાં લઈએ છીએ ત્યારે પર્યાવરણનો અને કાગળનો બગાડ થાય છે, ત્યારે જે ઓનલાઈન ટેસ્ટ અમે વિજય મોઢા કોલેજમાં આયોજન કર્યું છે મોઢા કોલેજના સહયોગથી. આજે વિદ્યાર્થીઓ ધોરણ 11-12 એક વિભાગ અને બી વિભાગ છે એ કોલેજ વિભાગ અને કોલેજથી ઓપન છે. અસંખ્ય વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ થયા છે, જેની અંદર 50 પ્રશ્નો પોરબંદરને લગતા આપેલા છે કે જે ઘણી વખત આપણે પણ ન જોયા હોય એવા સરસ મજાના પ્રશ્નો આજે વિદ્યાર્થીઓ દઈ રહ્યા છે. એની અંદર અત્યારે અમે રિઝલ્ટ પણ એને આપી રહ્યા છે અને આમાંથી જેનો નંબર આવશે એને પણ ટૂંક સમયમાં અમે મેળા વખતે ઇનામ વિતરણ કરવાના છીએ, જે top 3 નંબર. આવીને સુંદર મજાના વિદ્યાર્થીઓના જ્ઞાન સાથે વધારો થાય અને પોરબંદર વિશે જાણે અને ઉત્સુકતા વધારે જાણવાની જાગે એ ઉદ્દેશ્યથી અમે આજે આ જનરલ ટેસ્ટનું આયોજન કરેલ છે. આજે જે પોરબંદરનો આપણે જન્મ જયંતિ ઉજવવા જઈ રહ્યા છીએ, 1028મી પોરબંદરની જન્મ જયંતિ ઉજવવા જઈ રહ્યા છે, જેના દ્વારા પોરબંદર નગરપાલિકા, રોટરી ક્લબ અને શ્રી વિદ્યાર્થી પરિષદ દ્વારા જનરલ નોલેજ ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે, જે અમારા માટે ખૂબ લાભદાયક છે વિદ્યાર્થી તરીકે, કારણ કે અમને આ ટેસ્ટ દ્વારા પોરબંદરની હિસ્ટ્રી ખબર પડે છે અને પોરબંદરને લગતા અમને જે પ્રશ્નની ખબર હતી એનો અમને જવાબ પણ અહીંથી મળે છે, જે અમારા માટે ખૂબ ફાયદાકારક છે. અને જે લોકોએ આ જનરલ નોલેજનું ટેસ્ટનું આયોજન કરેલ છે તેને અમારા વતી અભિનંદન. પોરબંદર નગરપાલિકા દ્વારા સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત સંસ્થાના સહયોગથી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં જીકે ટેસ્ટમાં પણ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિજેતા સ્પર્ધકોને પ્રમાણપત્રો આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા. રણજીત કોળિયાતર, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સંગીત ક્ષેત્રે પોરબંદરના કલાકારોને પ્લેટફોર્મ મળી રહે તે માટે જેસીઆઈ દ્વારા વોઇસ ઓફ પોરબંદરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પોરબંદર જેસીઆઈ દ્વારા છેલ્લા 3 વર્ષથી વોઇસ ઓફ પોરબંદરનું આયોજન કરવામાં આવે છે. સતત 4થા વર્ષે યોજાયેલા કાર્યક્રમમાં સંગીત પ્રેમી બાળકો અને યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બિરલા હોલ ખાતે આયોજિત વોઇસ ઓફ પોરબંદરના કાર્યક્રમમાં બાળકો અને યુવાનોએ સુરીલા ગીતો રજૂ કરી અને સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. જેસીઆઈ પોરબંદર પ્લસ પ્રેઝન્ટ 2017 છેલ્લા 3 વર્ષથી અમે વોઇસ ઓફ પોરબંદર, જે પોરબંદર ના નવયુવાનો અને બાળકોમાં પડેલી સિંગિંગની પ્રતિભાને બહાર લાવવા માટે એક અમે પ્રોગ્રામ
ચાલુ કર્યો છે તે 3 વર્ષ પૂર્ણ કરીને 4થા વર્ષમાં પ્રવેશ્યો છે અને આ વખતે પણ 130 જેટલા નાના મોટા બાળકો તેમાં ભાગ લઈ અને તેની પ્રતિભાને જેસીઆઈ પોરબંદર પ્લસે વોઇસ ઓફ પોરબંદર થ્રુ તેના પ્રતિભાને બહાર લાવવા માટે એક બોડો પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે અને આજનો આ ભવ્ય પ્રોગ્રામમાં કમસે કમ 130 જેટલા બાળકોએ ભાગ લઈ અને અત્યારના 40 જેટલા બાળકોએ ફાઇનલ કોમ્પિટિશનમાં ભાગ લઈ અને અત્યારના એનું સિંગિંગ કમ્પ્લીટ કરશે અને તેમને સારામાં સારું પ્લેટફોર્મ જેસીઆઈ પોરબંદર પ્લસ જેસીઆઈ પૂરું પાડશે. જેસીઆઈ દ્વારા યુવાનો અને બાળકોના ઉત્કર્ષ માટે સમયાંતરે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. કારકિર્દી લક્ષી કાર્યક્રમો ઉપરાંત કલા ક્ષેત્રે પણ પ્રોત્સાહન પૂરું પાડતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. વોઇસ ઓફ પોરબંદરના કાર્યક્રમમાં 130 જેટલા સ્પર્ધકોએ ભાગ લઈ અને સુરીલા ગીતો રજૂ કર્યા હતા. વિજેતા સ્પર્ધકોને ઇનામ આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા. પર્યાવરણને બચાવવા માટે વધુ ને વધુ વૃક્ષારોપણ થાય તેવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. ખેડૂતો દ્વારા પણ સેઢા વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવે તે માટે સરકારે ખાસ સહાય યોજનાનું આયોજન કર્યું છે. પ્રદૂષણથી બચવા માટે એકમાત્ર વિકલ્પ વૃક્ષો છે ત્યારે વૃક્ષોની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે. તેવા સમયે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય તે માટે વન વિભાગ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવે છે. લોકોને વિનામૂલ્યે રોપાનું વિતરણ કરવામાં આવે છે. પોરબંદર જિલ્લામાં તાજેતરમાં જ 4 લાખ જેટલા રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખેડૂતો પણ વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરે અને તેનું જતન કરે તે માટે સરકારે વૃક્ષ દીઠ સહાય આપવાની એક યોજના અમલમાં મૂકી છે. પોરબંદર જિલ્લાની અંદર તેમજ આખા ગુજરાતની અંદર સરકારશ્રીને આ વખતે 10 કરોડ જેટલા વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક તમામને ફાળવવામાં આવેલો છે, જેમાં પોરબંદરની અંદર 9 લાખ વૃક્ષારોપણ થાય એવો સરકારશ્રીનો એક ટાર્ગેટ છે. એ અંતર્ગત સરકારશ્રી દ્વારા આપણા પોરબંદર જિલ્લામાં અલગ અલગ જગ્યાએ વન મહોત્સવનો પણ આયોજનો કરવામાં આવે છે, જેમ કે તાલુકો કક્ષાનો વન મહોત્સવ, જિલ્લા કક્ષાનો વન મહોત્સવ, એના પણ આયોજન કરવામાં આવે છે. જેને હિસાબે માણસો દ્વારા વધારેમાં વધારે વૃક્ષારોપણ થાય અને માણસો વધારેમાં વધારે વૃક્ષો પ્રત્યે જાગૃત થાય એના એવી આ સરકારશ્રીની એક જે છે એ યોજનાઓ છે. તેમજ અત્યારે હાલમાં આપણા ખેડૂતોની યોજનાઓમાં એક સારી એવી યોજના છે જે ખેડૂતોને લાભદાયી છે, જેમાં ખેડૂતો જે છે પોતાના શેઢે પાડે વૃક્ષો વાવે તો એક વૃક્ષના તેઓને 8 રૂપિયા લેખે મળવાપાત્ર છે. તેમજ એની જાળવણી કરે તો એના પછીના વર્ષે 4 રૂપિયા અને એના પછીના વર્ષે 4 રૂપિયા એવી રીતે કુલ ખેડૂતોને 16 રૂપિયા મળવાપાત્ર છે. જો ખેડૂત આ રોપાઓ જે છે એ સરકારી નર્સરીમાંથી ખરીદશે તો સરકારના નિયમ અનુસાર એને એક જે 8 રૂપિયા મળવાપાત્ર છે એને બદલે 4 રૂપિયા જે છે એ બાદ કરી અને 4 રૂપિયા એને મળવાપાત્ર છે. અને જો ખેડૂત પોતે પોતાના રોપા જે છે એ પોતાની રીતે વાવશે તો 1 રોપાના 8 રૂપિયા મળવાપાત્ર છે. જેથી કરી આ એક સ્કીમ સારી એવી સ્કીમ છે ખેડૂત મિત્રો માટે. તો તમામ ખેડૂત મિત્રો જે આ સ્કીમનો લાભ લે અને વધારેમાં વધારે વૃક્ષારોપણ કરે પોતાના શેઢે પાડે એવી હું આપને એવી આશા. ખેડૂતો પોતાના વાડી ખેતર શેઢા ઉપર વૃક્ષોનું વાવેતર કરે અને તેનું જતન કરે તે માટે સરકારે આ યોજના અમલમાં મૂકી છે. જો વધુમાં વધુ વૃક્ષો વાવેતર થશે તો પર્યાવરણને બચાવી શકાશે અને સારો વરસાદ પણ થશે. વન વિભાગ દ્વારા ખેડૂતો માટે જે યોજના જાહેર કરવામાં આવી છે તેનો લાભ લેવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે. રણજીત કોડિયાતર, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોના આરોગ્યની જાળવણીને લઈને જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે અને આ જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તેવા આદેશો કરાયા છે. પોરબંદર નગરપાલિકા દ્વારા આગામી 14-19 ઓગસ્ટ દરમિયાન ચોપાટી મેદાન ખાતે લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળામાં લોકોના આરોગ્યને નુકસાન ન થાય તેમજ ચેપી રોગનો ઉપદ્રવ ન વધે તે માટે જિલ્લા કલેક્ટર અશોક કાલરીયાએ 6 દિવસ માટે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, જેમાં નગરપાલિકા વિસ્તારમાં પીવાનું પાણી તેમજ બરફ બનાવવા માટે ક્લોરીનયુક્ત પાણીનો વપરાશ કરવો, અખાદ બગડેલા વાસી પદાર્થોનું વેચાણ કરવું નહીં તેમજ ખાદ્ય પદાર્થોને ખુલ્લા રાખવા નહીં અને ક્લોરીનેટ સ્વચ્છ પાણીનો ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામાની અમલવારી કરવા પણ સૂચના આપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
જતા જતા એક નજર આજની હેડલાઇન્સ પર. પોરબંદરમાં તહેવાર ટાણે પાલિકાનું ફૂડ વિભાગ ઊંઘમાં, નામ પૂરતી જ કાર્યવાહી કરાઈ. પોરબંદરમાં એમજી રોડની નવીનીકરણની કામગીરીથી ટ્રાફિક સમસ્યા, લોકમેળામાં મુશ્કેલી સર્જાશે. પોરબંદર સુદામા ચોક વિસ્તારમાં આડેધડ પાર્કિંગથી ટ્રાફિકની સમસ્યા, પોલીસ ક્યારે કાર્યવાહી કરશે? પોરબંદર અને રાણાવાવ હરડી દોડની સ્પર્ધા યોજાઈ, વિજેતા સ્પર્ધકોને અપાયા ઇનામ. ફરી મળીશું આવતીકાલે આજ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.